રૂપાંતર. એક દહાડે ઈસુએ પોતાના ત્રણ ચેલાઓ એટલે કે પિતર, યાકૂબ અને યોહાનને પોતાની હારે લીધા. ઈસુને બાપ્તિસ્મા આપનાર યોહાન અને ઈસુનો શિષ્ય યોહાન આ બે અલગ વ્યક્તિ છે. એમને લઈને ઈસુ એક ઊંચા ગઢ પર એકાંતમાં એટલે કે અવાવરું જગ્યાએ પ્રાર્થના કરવા ગયા. જ્યારે ઈસુ પ્રાર્થનામાં મગ્ન હતા ત્યારે એમનું મુખ સૂરજ સરખું તેજમય બન્યું અને એમના પહેરણ અજવાસથી ઉજળા થઈ ગયા, એવા કે પૃથ્વી પર એના જેટલું કોઈ ઉજળું ન હોઈ શકે. ઈ વેળાએ મૂસા અને એલિયા, જે પુરાના સમયના સંતો પુરોહિતો હતા, અને એમણે એમના સમયમાં ઈસુનું બલિદાન અને મરણ યરૂસલેમમાં થવાનું હતું, ઈ હંધી વાતો એમના અગમ નિગમમાં ભાખી હતી. આ વેળાએ મૂસા અને એલિયા ઈ ગઢ પર ઉતરી આવ્યા, ઈસુની હારે સંવાદ કરતા હતા. એટલે પિતરે ઈસુને કીધું, આપણે અહીં વસવું જ હારું છે, હાલો આપણે ત્રણ માંડવા રચીએ, એક પ્રભુ તમારે હાટું અને બીજા બે મૂસા અને એલિયાની હાટું. પણ પોતે શું બકવાટ બાફી રહ્યો હશે એ પિતરને ખબર નહોતી. હજી તો પિતર આ બકવાટ કરતો હતો એટલામાં જ તો એક ચળકતી વાદળીએ એના પર ઢાક પીછાડો કર્યો અને એ વાદળીમાંથી એક વાણી સંભળાઈ, આ મારો વાલો દીકરો છે જેને હું પ્રેમ કરું છું અને હું એના ઉપર પ્રસન્ન છું. ઈ જે કે ઈ તમે હંદાય સાંભળો અને માનો. ત્રણેય ચેલાઓ ઘણા ભયભીત થયા અને જમીન પર ઢળી ગયા. એટલે ઈસુ એમને અટકા અને કીધું કે ગભરાશો માં, ઉભા થાવ. જ્યારે એમણે ચારે કોર ચકર વકર નજર કરી તો એમણે કેવળ ઈસુને જ ભાળા અને ત્રણ ચેલાઓ ગળતી ઉતરા. ત્યારે ઈસુએ એમને કીધું, જે કાંઈ અહીં ઘટ્યું છે ઈ કોઈને કહેશો માં, જુઓ હું થોડી વેળામાં જ મરણ પામીશ અને પછી પાછો જીવતો થાય, ઈ પછી તમે બીજા લોકોને આ હંધી બીના જણાવજો. બાઇબલની એક વાર્તા માથી 17:1-9, માર્ક 9:2-8, લુક 9:28-36.